કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે કોરોનાની આ બીજી લહેર પોતાની ઘાતકતા પુરવાર સાબિત કરી રહી છે। જો કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તંત્રના અને સરકારના સહિયારા પ્રયાસથી કોરોનાના દર્દીઓને સઘન અને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે। સાથે જ રાજ્યમાં વેક્સિનેશન અભિયાનને પણ વધુ તેજ બનાવી વેક્સિનેશનની કામગીરીને વધુ તેજ બનાવવાના પ્રયાસો આરંભાયા છે। રાજ્યના અનેક મહાનગરોમાં રેપિડ ટેસ્ટના પ્રમાણમાં પણ વધારો કરવાની સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે। કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વધુને વધુ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સાથે જ ગુજરાતના છેવાડાના ગામના નાગરિકોને પણ કોરોનાની રસી મળી રહે તે માટેના પણ ઉમદા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આજરોજ સમગ્ર ગુજરાતમાં 7135 કેસ નોંધાયા છે, જેની સામે 6,50,932 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। જો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 2338 કેસ નોંધાયા છે। અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 39 કેસ નોંધાયા। સુરતમાં કોરોના વાયરસના વધુ 356 કેસ નોંધાયા। સુરત ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 162 કેસ નોંધાયા। વડોદરામાં કોરોના વાયરસના વધુ 455 કેસ નોંધાયા। વડોદરા ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 246 કેસ નોંધાયા। રાજકોટમાં કોરોના વાયરસના વધુ 119 કેસ નોંધાયા। રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 160 કેસ નોંધાયા। ગાંધીનગરમાં કોરોના વાયરસના વધુ 81 કેસ નોંધાયા। ગાંધીનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 85 કેસ નોંધાયા। ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 107 કેસ નોંધાયા। ભાવનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 83 કેસ નોંધાયા। જામનગરમાં કોરોના વાયરસના વધુ 192 કેસ નોંધાયા। જામનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 91 કેસ નોંધાયા। જૂનાગઢમાં કોરોના વાયરસના વધુ 163 કેસ નોંધાયા। જૂનાગઢ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 219 કેસ નોંધાયા। કચ્છમાં કોરોના વાયરસના વધુ 113 કેસ નોંધાયા। આણંદમાં કોરોના વાયરસના વધુ 164 કેસ નોંધાયા। મહેસાણામાં કોરોના વાયરસના વધુ 133 કેસ નોંધાયા। મોરબીમાં કોરોના વાયરસના વધુ 28 કેસ નોંધાયા। ખેડામાં કોરોના વાયરસના વધુ 137 કેસ નોંધાયા। અમરેલીમાં કોરોના વાયરસના વધુ 139 કેસ નોંધાયા। ભરૂચમાં કોરોના વાયરસના વધુ 150 કેસ નોંધાયા। ગીર સોમનાથમાં કોરોના વાયરસના વધુ 164 કેસ નોંધાયા। બનાસકાંઠામાં કોરોના વાયરસના વધુ 92 કેસ નોંધાયા। મહીસાગરમાં કોરોના વાયરસના વધુ 130 કેસ નોંધાયા। સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસના વધુ 44 કેસ નોંધાયા। પંચમહાલમાં કોરોના વાયરસના વધુ 185 કેસ નોંધાયા। સાબરકાંઠામાં કોરોના વાયરસના વધુ 111 કેસ નોંધાયા। દાહોદમાં કોરોના વાયરસના વધુ 132 કેસ નોંધાયા। નર્મદામાં કોરોના વાયરસના વધુ 49 કેસ નોંધાયા। નવસારીમાં કોરોના વાયરસના વધુ 56 કેસ નોંધાયા। દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસના વધુ 14 કેસ નોંધાયા। પોરબંદરમાં કોરોના વાયરસના વધુ 67 કેસ નોંધાયા। બોટાદમાં કોરોના વાયરસના વધુ 7 કેસ નોંધાયા। વલસાડમાં કોરોના વાયરસના વધુ 95 કેસ નોંધાયા। અરવલ્લીમાં કોરોના વાયરસના વધુ 92 કેસ નોંધાયા। પાટણમાં કોરોના વાયરસના વધુ 79 કેસ નોંધાયા। તાપીમાં કોરોના વાયરસના વધુ 17 કેસ નોંધાયા। છોટાઉદેપુરમાં કોરોના વાયરસના વધુ 39 કેસ નોંધાયા। ડાંગમાં કોરોના વાયરસના 2 કેસ સામે આવ્યા છે। રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 99,620 પર પહોંચી છે। રાજ્યમાં કુલ દર્દીઓ 98,858 સ્ટેબલ છે, તો જ્યારે રાજ્યમાં કુલ દર્દીઓ 762 વેન્ટિલેટર પર છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓ 6,50,932 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,202 લોકોના મોત નિપજ્યા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 7,135 કેસ નોંધાયા, જેની સામે ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસથી કુલ 81 દર્દીના મોત નિપજ્યા છે।